नमस्कार विद्यार्थी मित्रों, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશન ની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે વિડિયો છે ડિપ્લોમા ની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે, પાસ આઉટ થઈ ગયા, એના માટે ઘણો જ ઇમ્પોર્ટન્ટ વિડિયો છે। થોડા ટાઈમ પહેલા હમણાં એક બે દિવસમાં હું જ્યારે YouTube ના જે એનાલિટિક અમારા જે પેજ આવે છે એમાં મેં ચેક કરેલું છે, તો મારો એક વિડિયો છે, વિડિયો થોડા ટાઈમમાં ઘણા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, તો એ વિડિયો છે આ 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઈ રીતે બનાવવો ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે। એ વિડિયો ઘણા વિદ્યાર્થીઓ જોતા હતા, પછી મેં વિચાર્યું કે આ વિડિયો કેમ અત્યારે પાછો બધા વિદ્યાર્થીઓ જોયો છે, ત્યારે મને એક ન્યૂઝ મળેલા છે, એક માહિતી મળી છે, હું તમને પણ શેર કરીશ, જેથી કરીને વિદ્યાર્થીઓ તમે પણ એ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ તમે કઢાઈ શકો છો। સૌ પ્રથમ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કોના કોને કહેવામાં આવે છે એના વિશે હું તમને જણાવી દઉં, ઘણા વિદ્યાર્થીઓ ખ્યાલ નહીં હશે। ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ એને કહેવામાં આવે છે જે વિદ્યાર્થીઓ 10મું પાસ કર્યા પછી ડિપ્લોમામાં અભ્યાસ કરેલો હોય અને ડિપ્લોમા પાસ આઉટ થઈ ગયા હોય, પછી એને ડિપ્લોમાનું જે સર્ટિફિકેટ આવે છે, તમારું જે ડિગ્રી આવે છે, એ ડિગ્રી 12માના સર્ટિફિકેટ, 12 પાસના સર્ટિફિકેટની બરાબર છે, એ માટે એમને એક સર્ટિફિકેટ ગુજરાત સરકાર તરફથી લેવાનું હોય છે। તો એ એપ્લાય કરવાનું હોય છે, ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે, અને ઓનલાઈન એપ્લાય કર્યા બાદ પછી જે સર્ટિફિકેટ, ઇક્વલ સર્ટિફિકેટ તમારા ઘરે આવે છે, તો ઇક્વલ સર્ટિફિકેટના બેઝ ઉપર તમે ગવર્મેન્ટની જે ભરતીઓ છે જે 12 પાસના બેઝ ઉપર આવે છે, તો ઘણી બધી ભરતીઓની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને એની તૈયારી કરી શકો છો। તો અત્યારે ગવર્મેન્ટની અંદર જે સૌથી મોટી જે ભરતી હતી, જે 4-5 વર્ષથી રાહ જોઈ રહી હતી, તલાટીની ભરતી, જેની અંદર ટોટલ 3437 જેટલી ભરતીઓ આવેલી છે કે જેમાં વર્ષોથી આની રાહ જોવાય છે। તલાટીની ભરતી એવી છે કે જેની અંદર સૌથી વધારે ફોર્મ પણ ભરવામાં આવે છે, 10-12 લાખ જેટલા, 10-15 લાખ જેટલા ફોર્મ ભરવામાં આવશે, અને એની અંદર જે આટલી ભરતી છે તો એની અંદર કટઓફ પણ 100 માંથી ટોટલ 85-90 ની આજુબાજુ એનું કટઓફ જાય છે। ઓકે, હવે એની અંદર જે લેવલ હોય છે, પહેલા ધોરણ થી લઈને 12મા ધોરણ ની અંદર જેટલા પણ પુસ્તકો હોય છે એના બેઝ નું લેવલ હોય છે। તો જે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે, ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઈ રીતે કાઢવું, એની પ્રોસેસ શું છે, એના વિશે ડિટેલમાં આપણે વિડીયો છે એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકી દેશું, આપણે જ્યાં વિડીયો બનાવેલો હતો પેલા। હવે હું તમને જણાવી દઉં કે તલાટીની મંત્રીની જે આ પોસ્ટ આવી રહી છે એની અંદર ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ચૂકેલા છે, ઓજસની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકો છો। બટ જે ડિપ્લોમાના જે વિદ્યાર્થીઓ છે જે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવશે પછી જે ફોર્મ ભરી શકશે, મેં આના માટે એક જેની હેલ્પલાઇન નંબર પર મેં ફોન કરેલો હતો, એ ફોન કર્યા બાદ પછી મેં ડિટેલમાં મેં વાતચીત કરી હતી કે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ આ ભરતીની અંદર વેલિડ છે, તો એમણે જણાવેલું હતું કે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ વેલિડ છે, બટ એની અંદર જે ડિપ્લોમાના જે પર્સન્ટેજ છે, સીજીપીએ આવેલા છે, જીટીયુના બેઝ ઉપર એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાના છે, પછી તમારે જે ફોર્મ આવે છે ફોર્મની અંદર જે 12 પાસનો અથવા જે પણ ઓપ્શન હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, પછી તમારે પર્સન્ટેજ એડ કરવાના છે અને પછી તમે ફોર્મ ભરી શકો છો। તો ડિપ્લોમા માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ડિપ્લોમા પાસે જે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો આ તમે ફોર્મ ભરી શકો છો અને એની અંદર આમાં મહેનત કરીને તમે તલાટી પણ બની શકો છો। હવે તલાટીનું જે ડિટેલ નોટિફિકેશન છે ઓજેસની વેબસાઇટ ઉપર ઓલરેડી આપેલું છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। એની અંદર તમે જ્યારે સેલરી બેઝ પે સ્કેલ જોશો તો પે સ્કેલની અંદર 19,950 એટલે 20,000 ની આજુબાજુ એની અંદર 5 વર્ષ માટે ફિક્સ છે। તો ઘણા વિદ્યાર્થી કહેશે કે સર 20,000 માટે અમે આટલી બધી મહેનત શું લેવા કરી છે, પરંતુ આ જે તલાટી મંત્રીની જે પોસ્ટ છે એ સમાજની અંદર ઘણી બધી એને એમાં રૂપો ધરાવે છે, સમાજમાં એનું ઘણું માન હોય છે તલાટીનું, તો એટલે તલાટીની અંદર આટલા બધા ફોર્મ ભરવામાં આવે છે। એની અંદર 12 પાસનું લેવલ હોય છે એટલે લાખો ફોર્મ ભરવામાં આવશે। એની અંદર વય મર્યાદા બધાની અંદર 33 વર્ષ સુધી હોય છે, 28 વર્ષ સુધી હોય છે, પરંતુ આની અંદર વય મર્યાદા 36 વર્ષ સુધી રાખવામાં આવેલી છે। અને જે બીજી કાસ્ટ વાળા હોય છે જેમ કે એસસી, એસટી, એસીબીસી, એ બધા જેટલા પણ કાસ્ટ વાળા હોય છે, ફિઝિકલ હેન્ડીકેપ હોય છે, એડબ્લ્યુએસ હોય છે, એની અંદર તો કટ ઓફ નીચે જાય છે, જનરલની અંદર ભલે ઉપર જાય, પરંતુ જે પાછલા જે પેપર હતા એની અંદર ઉપર ગયો હતો, પરંતુ 100 માર્કનો પેપર હોય છે 1 કલાકની અંદર, એની અંદર તમે તૈયારી કરશો તો તમે પણ પાસ થઈ શકો છો। બટ તમારે કોઈ પણ એક જગ્યાએથી તમારે શરૂઆત કરવી પડશે। ડિગ્રીની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમણે ડી ટુ ડીમાં અભ્યાસ ડિગ્રીમાં લીધેલું છે, તો એ વિદ્યાર્થીઓ પણ અત્યારે નવરા બેસેલા હોય તો કંઈ પણ તમે તૈયારી ના કરતા હોય તો પણ આ સાઈડમાં તમે તૈયારી કરી શકો છો, કેમ કે જેવી રીતે ગવર્મેન્ટની અત્યારે ભરતી આવેલી છે આગળ પણ ઘણી બધી ભરતીઓ આવવાની છે। ઓકે, કેમ કે ગવર્મેન્ટનું આ જે વર્ષ છે, આ વર્ષની અંદર એમણે ચૂંટણી લડવાની, જે ચૂંટણી વખતે ઘણી બધી ભરતીઓ બારી પાડે છે, અત્યારે જે વિદ્યા સહાયકની 3300 જેટલી ભરતીઓ બારી પાડેલી છે, અત્યારે 3437 ભરતી બારી પાડેલી છે, આગળ જતા ઘણી બધી ભરતીઓ બારી પડશે। જે વિદ્યાર્થી ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ નથી કઢાવ્યું, ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ જાઓ અને કઢાવો, જેથી કરીને ફ્યુચરની અંદર એમને ઘણું હેલ્પફુલ થઈ શકે છે। તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો, તમારા ફ્રેન્ડને પણ શેર કરજો, જેથી કરીને એને પણ ખ્યાલ આવી જાય કે આપણે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે।
આપણે ચેનલ ઉપર જેટલા પણ વિદ્યાર્થીઓ છે ચેનલ જોઈ રહ્યા છે જેમણે સબસ્ક્રાઇબ નથી કરેલી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી દો કેમ કે આ એજ્યુકેશન ની ફિલ્ડ ઉપર ઘણું બધું એવું ઇમ્પોર્ટન્ટ જે નોલેજ છે તમને ટાઈમ ટુ ટાઈમ તમને મળતું રહેશે ગવર્નમેન્ટની જોબ ની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ કેવા ક્રાઇટેરિયા છે એના વિશે પણ તમને મળતી રહેશે માહિતી જીટીયુ ની માહિતી તમને મળતી રહેશે બધી જાણકારી યુનિવર્સિટીની તો સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી કરીને તમને આગળના બધા તમને ઇન્ફોર્મેશન મળતી રહે હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર જય જય ભારત